नमस्कार विद्यार्थी मित्रों, सर्वोपरि यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। धोरण 6 विषय विज्ञान अने एनी अंदर प्रथम चेप्टर एटले के खोराक क्यांथी मळे छे एनो भाग बीजो। आपणे भाग एक नी अंदर चर्चा करी गया के वनस्पति अने प्राणी पेदाशोनो आपणे खोराक तरीके उपयोग करीए छीए। હવે આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તેવા વનસ્પતિના અલગ અલગ ભાગો વિશે આપણે આ ભાગની અંદર ચર્ચા કરીશું। તો મિત્રો, વનસ્પતિના કયા કયા ભાગોનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ જે આપણો ટોપિક નંબર છે 1.3 કે ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણી પેદાશો, એટલે કે વનસ્પતિના કયા કયા ભાગોનો તમે ખોરાક તરીકે ઉપયોગ કરી શકો છો અને કઈ કઈ તમે પ્રાણી પેદાશોનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકો છો જે આપણે ટોપિક નંબર 1.3 ની અંદર જોશો। તો ચાલો જોઈએ મિત્રો, ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણી પેદાશો। ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણી પેદાશો। તો મિત્રો, વનસ્પતિના કયા કયા ભાગોનો તમે ખોરાક તરીકે ઉપયોગ કરી શકો છો તેના વિશે આપણે આ ટોપિકની અંદર ચર્ચા કરીશું। તો ચાલો જોઈએ મિત્રો કે વનસ્પતિ આપણા ખોરાકનો એક સ્ત્રોત છે। જે આપણે ભાગ એકની અંદર જોઈ ગયા મિત્રો કે આપણે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, માટે વનસ્પતિ આપણા ખોરાકનો એક સ્ત્રોત છે। વનસ્પતિના કયા ભાગ આપણે ખોરાક તરીકે વાપરીએ છીએ? વનસ્પતિના મિત્રો કેટલાક ભાગો હોય છે, જેવા કે તમે જે આકૃતિની અંદર જોઈ શકો છો। તો ભાગો વિશે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ વનસ્પતિના મૂળ કે જે જમીનની અંદર આવેલા હોય છે, ત્યાર પછી જોઈએ મિત્રો તો કે વનસ્પતિના પર્ણ, ત્યાર પછી વનસ્પતિનું પ્રકાંડ, ત્યાર પછી વનસ્પતિનું પુષ્પ અને વનસ્પતિના ફળો। તો આ કેટલાક મિત્રો વનસ્પતિના ભાગો છે કે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ। આપણે ઘણા પાંદડાવાળા શાકભાજી ખાતા હોઈએ છીએ, ખરું ને મિત્રો? આપણે ઘણા પાંદડાવાળા શાકભાજી ખાતા હોઈએ છીએ, દાખલા તરીકે મૂળો, તો મૂળાના પાનનો પણ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ। તો કેટલીક વનસ્પતિના ફળ આપણે ખાતા હોઈએ, દાખલા તરીકે મિત્રો કેરી, તો એ કેરી કયા વૃક્ષની અંદર થાય મિત્રો? તો કે આંબાની અંદર। તો એ આંબાના વૃક્ષનો ફળ એટલે કે કેરી કે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ। તો ક્યારેક મૂળ, તો ક્યારેક પ્રકાંડ અને ફૂલ પણ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ। તો મિત્રો, વનસ્પતિના બધા જ ભાગોનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ। તો શું તમે ભાતના ઓતામણમાં ડૂબાડેલા કોળોના ફૂલને તળીને કોઈ ખાધા છે? તો એકવાર તમે મિત્રો એને ખાઈને જોજો। તો હવે કેટલીક વનસ્પતિના એક કરતા વધારે ભાગ ખાધી હોય છે, ખરું ને મિત્રો? ઘણી બધી એવી વનસ્પતિ છે કે એના એક કરતા વધારે ભાગો ખાવા લાયક હોય છે। દાખલા તરીકે મિત્રો જોઈએ તો કે સરસવના બીજમાંથી તેલ નીકળે છે। જો મિત્રો, સરસવ જે વનસ્પતિ છે, સરસવ વનસ્પતિના બીજમાંથી તેલ મેળવવામાં આવે છે। શું મેળવવામાં આવે છે મિત્રો? તેલ મેળવવામાં આવે છે અને સરસવ વનસ્પતિના પર્ણોમાંથી આપણે ભાજી બનાવી શકીએ છીએ। તો શું તમે કેળના વિવિધ ભાગોનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનો વિચારી શકો છો? તો કોઈ એક જ વનસ્પતિના એક કરતા
વધારે ભાગ ખોરાક તરીકે વપરાતા હોય તેવા ઉદાહરણ તમે વિચારો. એવા વનસ્પતિ વિશે વિચારો કે કેવી વનસ્પતિ કે જે વનસ્પતિના એક કરતા વધારે ભાગો ખોરાક તરીકે તમે ઉપયોગ કરી શકો એવી વનસ્પતિના થોડાક ઉદાહરણ તમે વિચારી શકો છો. હવે મિત્રો આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 4. તો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 3 ઉપર તમે પ્રવૃત્તિ 4 જોઈ શકો છો અને ત્યાં કોષ્ટક 1.3 આપેલું છે. તો કોષ્ટક 1.3માં યાદી કરેલા ખાદ્ય પદાર્થોમાંથી એવી વસ્તુઓ પસંદ કરો કે જેની સામગ્રી વનસ્પતિમાંથી મળતી હોય. આપણે આગળના ભાગની અંદર કોષ્ટક 1.3 જોયું તો એમાંથી એવી વસ્તુઓને પસંદ કરો કે જેની સામગ્રી વનસ્પતિમાંથી મળતી હોય. શામાંથી મળતી હોય મિત્રો? વનસ્પતિમાંથી મળતી. તો આપણે 1.3 કોષ્ટકની અંદર જોયું હતું તો કે ઇડલી બનાવવી જે વાનગી છે. ઇડલી શું છે મિત્રો? વાનગી છે. તો એ ઇડલી વાનગી બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે ચોખા, અડદ, પાણી અને મીઠાનો. તો એમાં જે ચોખા છે એ ચોખા શેમાંથી મેળવવામાં આવે છે મિત્રો? તો કે વનસ્પતિમાંથી મેળવવામાં આવતા હોય છે. તો વનસ્પતિના કયા ભાગમાંથી મળે છે તેમને ઓળખી ખાદ્ય સામગ્રી અને વનસ્પતિના ભાગ જે કોષ્ટક 1.4માં દર્શાવ્યા મુજબ યાદી બનાવો. તો ચાલો મિત્રો જોઈએ આપણે કોષ્ટક 1.4. ખોરાક તરીકે વનસ્પતિના ભાગો. મુખ્ય સ્ત્રોત તરીકે વનસ્પતિ હોય તેવા ખાદ્ય પદાર્થ. તો કે આપણે દાખલા તરીકે રીંગણાનું શાક બનાવવું હોય તો એ રીંગણું શું છે? મુખ્ય ખોરાક એટલે કે મુખ્ય સ્ત્રોત. કે એ શેમાંથી મળે છે મિત્રો? વનસ્પતિમાં. ત્યાર પછી સામગ્રી સ્ત્રોત અથવા તો ઘટકો. કે રીંગણાનું શાક ક્યાં ક્યાં ઘટકો દ્વારા બનાવવામાં આવે છે, કઈ કઈ વસ્તુઓ દ્વારા બનાવવામાં આવે છે. અને ત્યાર પછી કે વનસ્પતિના જે ભાગમાંથી સામગ્રી મળતી હોય તે ભાગ. તો સૌ પ્રથમ જોઈએ આપણે રીંગણાનું શાક. કોષ્ટક 1.4 પેલું ઉદાહરણ છે મિત્રો કે રીંગણાનું શાક બનાવવું છે. શું મિત્રો? રીંગણાનું આપણે શાક બનાવવું છે. તો રીંગણાના શાક બનાવવા માટે આપણે કયા કયા ઘટકોની જરૂર પડશે? તો કે એક તો રીંગણાની જરૂર પડશે, ત્યાર પછી મરી મસાલાની જરૂર પડશે અને મરચાંની પણ જરૂર પડશે. ત્યાર પછી મગફળી, સરસવ, સોયાબીન કે અન્ય કોઈ પ્રકારનું તેલ. શું મિત્રો જરૂર પડશે? તો કે રીંગણાની જરૂર પડશે, મરી મસાલાની જરૂર પડશે, મરચાંની જરૂર પડશે અને તેલની જરૂર પડશે. તો ઘટકોના નામ લખો. ક્યાં ક્યાં? તો કે એક તો રીંગણા, મરી મસાલા ને તેલ. રીંગણાના શાક બનાવવા માટે એક તો રીંગણાની જરૂર પડશે, તેલની જરૂર પડશે અને મરી મસાલાની જરૂર પડી શકે છે. તો હવે જોયું મિત્રો આપણે રીંગણું. તો રીંગણું આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે એટલે કે એનો સ્ત્રોત કયો છે? વનસ્પતિના કયા ભાગમાંથી તે પ્રાપ્ત થાય છે? તો રીંગણું છે મિત્રો વનસ્પતિનો ભાગ. રીંગણું છે મિત્રો એ વનસ્પતિના કયા ભાગમાં થશે? તો કે વનસ્પતિના ફળ સ્વરૂપે આપણે એ રીંગણું પ્રાપ્ત થશે. તો તમે લખી શકો છો મિત્રો એ ફળ સ્વરૂપ. ત્યાર પછી છે મિત્રો કે મરી મસાલા. એ મરી મસાલા વનસ્પતિના કયા ભાગમાંથી આપણને મિત્રો પ્રાપ્ત થશે? તો કે મરી મસાલા છે એ વનસ્પતિના ફળમાંથી આપણે પ્રાપ્ત થશે, ફળ સ્વરૂપે આપણે પ્રાપ્ત થશે. તો તમે અહીંયા લખી શકો છો કે ફળ સ્વરૂપે. અને ત્યાર પછી છે મિત્રો તો કે તેલ. તો તેલ છે આપણે મિત્રો કે મગફળી હોય, સોયાબીન હોય કે અન્ય કોઈ પણ પ્રકારનું તેલ હોય. એ તેલ કઈ રીતે મેળવવામાં આવે છે? વનસ્પતિના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે? મૂળમાંથી મેળવવામાં આવે છે, પ્રકાંડમાંથી મેળવવામાં આવે છે, ફળમાંથી મેળવવામાં આવે છે કે પર્ણમાંથી મેળવવામાં આવે છે? તો મિત્રો તેલ જે છે એ તેલ વનસ્પતિના બીજમાંથી મેળવવામાં આવે છે. શેમાંથી મેળવવામાં આવે છે મિત્રો? બીજમાંથી મેળવવામાં આવે છે. તો એ તમે લખી શકો છો કે બીજમાંથી મેળવવામાં આવે છે. તો આ રીતે મિત્રો
તમે કોષ્ટક તૈયાર કરી શકો છો. તો મિત્રો કોષ્ટક 1.4 જે બીજું અને ત્રીજું ખાનું ખાલી છે એ મિત્રો તમારે ઘરે હોમવર્કની અંદર આ રીતે તૈયાર કરવાનું રહે છે. ત્યાર પછી જોઈએ મિત્રો આગળ પ્રવૃત્તિ નંબર 5. હવે મિત્રો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 4 ઉપર તમને પ્રવૃત્તિ નંબર 5 આપેલી છે. ચાલો જોઈએ. મગ કે ચણાના સૂકા બીજ લો. શું કરવાનું મિત્રો? મગ અથવા તો ચણાના સૂકા આપણે બીજ લેવાના. હવે બીજ લીધા પછી ત્યાર પછી આપણે શું કરશું? તો કે થોડી માત્રામાં બીજ લઈ તેને પાણીના ભરેલા પાત્રમાં મૂકો અને તેને એક દિવસ માટે રહેવા દો. હવે મગ અથવા તો તમે જે ચણાના બીજ લીધા છે એ બીજને પાણી ભરેલા પાત્રની અંદર તમે એક દિવસ માટે રહેવા દો. હવે બીજે દિવસે પાણીને સંપૂર્ણપણે તમે નીતારી લો. શું કરવાનું મિત્રો? તમે જે પાત્રની અંદર પાણી ભરેલું છે અને એ પાત્રમાં તમે આ બીજ નાખેલા છે એને એક દિવસ રહેવા દો. હવે એક દિવસ રાખ્યા પછી તમે એ પાત્રમાંથી સંપૂર્ણ પાણી નીતારી લો અને બીજને પાત્રની અંદર જ રહેવા દો. તેને ભીના કપડામાં વીંટાળીને બાજુ પર રહેવા દો. હવે તમે પાણી નીતારી લેશો ત્યાર પછી પાત્રની અંદર શું વધશે મિત્રો? તો કે બીજ વધશે. એ બીજને તમે એક ભીના કપડાની અંદર વીંટાળી અને તમે બાજુ ઉપર રહેવા દો. હવે પછીના દિવસે શું તેમાં કોઈ ફેરફાર દેખાય છે? તમે એ કપડું ખોલી અને પછીના દિવસે તમે જોશો તો શું એની અંદર કોઈ ફેરફાર દેખાય છે? જો બીજમાંથી નાના સફેદ ભાગ જેવી રીતના વિકાસ પામી હતી. હવે તમે એક દિવસ પછી એ વીંટળાયેલા કપડાને તમે ખોલી અને દૂર કરશો અને બીજને તમે જોશો મિત્રો તો એની અંદર તમને સફેદ ડાઘા જેવી રચના જોવા મળે છે. જો હોય આવી રચના તમને દેખાય તો બીજ ફણગાવેલા છે એવું તમે નક્કી કરી શકો છો. શું નક્કી કરી શકો છો મિત્રો? બીજ ફણગાવેલા છે એટલે કે બીજનો વિકાસ થઈ રહ્યો છે. જો ન થયું હોય તો બીજને પાણીથી ધોઈ અને પાણી વીંટાળી અને બીજા એક દિવસ ભીના કપડામાં વીંટાળીને રહેવા દો. જો એક દિવસ પરીક્ષા કર્યા બાદ જો તમને જોવા ન મળે સફેદ ડાઘા જેવી રચના જોવા ન મળે તો એને ફરી પાછા બીજને પાણીથી ધોઈ અને તમે ભીંજવેલા કપડામાં વીંટાળી અને બીજા એક દિવસ માટે પણ તમે રાખી શકો. હવે પછીના દિવસે જુઓ કે બીજને ફણગા ફૂટ્યા છે કે નહીં. બીજને ફણગા ફૂટ્યા છે કે નહીં એ તમે જોઈ અને ખાતરી કરો. તો ફણગાવેલા બીજને ધોયા પછી તમે તેને ખાઈ શકો છો, તેને બાફી પણ શકો છો, થોડા મસાલા ઉમેરીને તેનો સ્વાદિષ્ટ નાસ્તો પણ બનાવી શકો છો. અને આ મિત્રો આપણે ઘરે બનાવતા જોઈએ છીએ. મગને ફણગાવી અને તેની અંદર મરી મસાલા નાખી અને આપણે સ્વાદિષ્ટ નાસ્તો પણ તૈયાર કરી શકીએ છીએ. તો શું મિત્રો તમે જાણો છો કે મધ શામાંથી મળે છે? આપણે જે મધ હોઈએ છીએ એ મધ આપણે શામાંથી મળે છે? તો ચાલો જોઈએ મિત્રો. તો ઘણી બધી મધમાખીઓ કે જ્યાં ગણગણાટ કરતી હોય ઉડતી હોય તેઓ મધપૂડો તમે જોયો હશે. હવે મધપૂડો મિત્રો તમે બધાએ જોયો જ હશે કે જ્યાં ઘણી બધી માખીઓ એ ગણગણાટ કરતી હોય અને ઉડતી હોય છે. તો મધમાખી પુષ્પો પરથી મધુર રસ એકઠો કરે છે. શું કરશે મિત્રો? વનસ્પતિના જે પુષ્પો છે એ પુષ્પોમાંથી મધમાખી છે એ મધુર રસ એકઠો કરે છે અને તેને મધમાં ફેરવે છે. મધમાખી રહી એ પુષ્પોમાંથી મધુર રસ ચૂસી અને તેને શેમાં ફેરવે છે મિત્રો? મધમાં ફેરવે છે અને તેને મધપુડામાં એકઠો કરે છે. વર્ષના ચોક્કસ સમય દરમિયાન પુષ્પ અને તેનો મધુર રસ મળતો હોય છે. આથી મધમાખીઓ તેનો આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરવા માટે મધુર રસનો સંગ્રહ કરે છે. જ્યારે આવો મધપુડો જોવા મળે છે ત્યારે આપણને મધમાખીએ સંગ્રહ કરેલો ખોરાક તેમાંથી મધરૂપે આપણને મળે છે. મધમાખી શું કરશે મિત્રો? કે વનસ્પતિના પુષ્પોમાંથી મધુર રસ ચૂસે છે અને એ ચૂસેલા મધુર રસને એ મધપુડાની અંદર એકઠો કરે છે, ભેગો કરે છે. હવે આખા વર્ષ દરમિયાન એ એકઠો કરેલો મધુર રસ એટલે કે
મધુર રસ એકઠો કરી અને મધમાં ફેરવી અને મધપુડામાં એકઠો કરશે અને એકઠો કરેલો જે મધુર રસ છે એ આપણે ખોરાક તરીકે મળે છે. હવે ત્યાર પછી જોઈએ મિત્રો આપણે કે આપણો ટોપિક નંબર છે 1.4 કે પ્રાણીઓ શું ખાય છે. હવે આપણે થોડી ચર્ચા પ્રાણીઓ વિશે કરી લઈએ. તો ચાલો જોઈએ મિત્રો. પ્રાણીઓ શું ખાય છે? હવે મિત્રો ટોપિક નંબર 1.4 ની અંદર આપણે થોડી પ્રાણીઓ વિશે ચર્ચા કરી લઈએ કે પ્રાણીઓ ખોરાક તરીકે શું ખાય છે. ચાલો જોઈએ મિત્રો કે તમારી પાસે સંભાળ રાખવા લાયક કોઈ ઢોર કે પાલતુ પ્રાણી હશે અથવા તો છે. આપણે ઘરે મિત્રો પાલતુ પ્રાણીઓ પાળતા હોય છે. તો પાલતુ પ્રાણીઓ ક્યાં છે મિત્રો? તો કે ગાય છે, ભેંસ છે, બકરી છે, ઘેટું છે, ઊંટ છે. તો આવા બધા પાલતુ પ્રાણીઓ આપણે ઘરે પાળતા હોઈએ છીએ. કૂતરો, બિલાડી, ભેંસ કે બકરી તો પ્રાણીઓ ખાતા હોય કે તે ખોરાકથી તમે પરિચિત હશો જ કે એ પાલતુ પ્રાણીઓ કયા પ્રકારનો ખોરાક ખાય છે એ આપણને ખાતરી હશે જ. બીજા પ્રાણીઓના ખોરાક વિશે શું જાણો છો? હવે પાલતુ પ્રાણીઓ શું ખોરાક ખાય છે એ તો આપણે મિત્રો જાણીએ છીએ, પરંતુ બીજા અન્ય કેટલાક પ્રાણીઓ છે એ શું ખોરાક તરીકે ખાય છે એના વિશે આપણે જાણીએ. તો તમે ક્યારેક જોયું છે કે ખિસકોલી, કબૂતર, ગરોળી કે નાના કીટકો પોતાનો ખોરાક તરીકે શું ખાય છે? બીજા અન્ય કેટલાક પ્રાણીઓ છે તો કે કેવા? ખિસકોલી છે, કબૂતર છે, ગરોળી છે કે અમુક નાના કીટકો છે. તો આવા પ્રાણીઓ મિત્રો ખોરાક તરીકે શું ખાય છે એ તમને ખાતરી છે? તો ચાલો જોઈએ પ્રવૃત્તિ નંબર 6 ઉપર. પેજ નંબર 5 ઉપર મિત્રો પ્રવૃત્તિ આપણને 6 આપેલી છે કે કોષ્ટક 1.5માં ઘણા પ્રાણીઓની યાદી આપેલી છે. તો કેટલાક પ્રાણીઓના ખોરાકની વિગતો પણ આપેલી છે. તો કોષ્ટકની ખાલી જગ્યા ભરવાની આપણે રહે છે. તો એ પ્રવૃત્તિ 6 માં આપણને કોષ્ટક 1.5 આપેલું છે જેનો આપણે અભ્યાસ કરીએ. ચાલો મિત્રો જોઈએ પ્રાણીના નામ આપેલા છે અને તેની સામે પ્રાણી કેવા પ્રકારનો ખોરાક ખાય છે એ આપણને આપેલું છે. ચાલો જોઈએ. તો પહેલું ઉદાહરણ છે મિત્રો કે ભેંસ. તો ભેંસ છે એ ખોરાક તરીકે શું ખાય છે મિત્રો? એ આપણને ખ્યાલ જ છે કે ભેંસ છે એ ખોરાક તરીકે ઘાસ, ખોળ, સૂકું ઘાસ અને અનાજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યાર પછી છે મિત્રો કે બિલાડી. કે બિલાડી ખોરાક તરીકે શું ખાય છે મિત્રો? નાના પ્રાણીઓ, પક્ષીઓ અને દૂધનો એક ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યાર પછી છે ઉંદર. તો ઉંદર છે મિત્રો એ ઉંદર ખોરાક તરીકે શેનો ઉપયોગ કરશે? તો કે ઉંદર છે મિત્રો એ ખોરાક તરીકે નાના જીવડાઓનો ઉપયોગ કરી શકે અથવા તો અનાજનો પણ ઉપયોગ કરી શકે. ત્યાર પછી છે મિત્રો તો કે સિંહ પ્રાણી છે એ ખોરાક તરીકે કેનો ઉપયોગ કરશે? તો કે સિંહ પ્રાણી છે એ ખોરાક તરીકે નાના પ્રાણીઓનો ઉપયોગ કરે છે. નાના પ્રાણીઓનો શિકાર કરી અને પોતે એમાંથી ખોરાક મેળવે છે. ત્યાર પછી છે મિત્રો વાઘ. તો વાઘ પણ નાના પ્રાણીઓનો શિકાર કરી અને તે ખોરાક મેળવે છે. એટલે કે સિંહ, વાઘ જેવા પ્રાણીઓ છે એ નાના પ્રાણીઓમાંથી, પ્રાણી પેદાશોમાંથી જ પોતાનો ખોરાક મેળવે છે. સિંહ અને વાઘ જેવા પ્રાણીઓ એ ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરી શકતા નથી. ત્યાર પછી છે મિત્રો કરોળીઓ. તો કે કરોળીઓ છે એ નાના કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યાર પછી ગરોળી, એ પણ નાના કીટકો અને જીવડાઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યાર પછી છે મિત્રો ગાય. તો ગાય પણ ઘાસ, ખોળ, સૂકું ઘાસ અને અનાજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યાર પછી છે મિત્રો મનુષ્ય. મનુષ્યો પણ વનસ્પતિમાંથી મળતી ખાદ્ય સામગ્રી અને પ્રાણી પેદાશોનો એક ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યાર પછી મિત્રો પતંગિયું. પતંગિયું પણ નાના કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યાર પછી કાગડો. કાગડો ખોરાક તરીકે અનાજનો ઉપયોગ કરે છે. અને અન્ય એટલે કે બીજા કેટલાક પ્રાણીઓની યાદી તમે તૈયાર કરો અને તેના વિશે
આ રીતે તમે કોષ્ટક તૈયાર કરો. હવે કોષ્ટક 1.5 જે મિત્રો આપણને પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ તમારે હોમવર્કની અંદર પૂર્ણ કરવાનું રહેશે. હવે ત્યાર પછી જોઈએ મિત્રો આપણે કે પ્રવૃત્તિ નંબર 7. તો પ્રવૃત્તિ નંબર 7 છે એની અંદર કોષ્ટક 1.5 ફરીવાર જુઓ અને તેની નીચે આપેલા પ્રાણીઓના જૂથ બનાવો. હવે આપણે પ્રવૃત્તિ 6માં જોયું 1.5 કોષ્ટકની અંદર કે કયું પ્રાણી કયા પ્રકારનો ખોરાક ખાય છે એના વિશે આપણે ચર્ચા કરી. હવે પ્રવૃત્તિ 7ની અંદર કીધું છે કે કોષ્ટક 1.5 ફરીવાર જુઓ અને તેની નીચે આપેલા પ્રાણીઓના જૂથ બનાવો. હવે જૂથ મિત્રો કઈ રીતે બનાવો? તો પ્રાણીઓના 3 પ્રકારે જૂથ બનાવવામાં આવે છે. તૃણાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ અને મિશ્રાહારી પ્રાણીઓ. તો ચાલો જોઈએ મિત્રો પ્રાણીઓના જૂથ. પ્રાણીનો જૂથ મિત્રો 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એક તો તૃણાહારી પ્રાણી, માંસાહારી પ્રાણી અને મિશ્રાહારી પ્રાણી. હવે મિત્રો આપણે ઓળખીએ કે તૃણાહારી પ્રાણીઓ કોને કહેવાય, માંસાહારી પ્રાણીઓ કોને કહેવાય અને મિશ્રાહારી પ્રાણીઓ કોને કહેવાય. હવે એ સમજવા માટે આપણે કોષ્ટક 1.5ની અંદર નજર ફેરવીશું. એટલે કે એના આધારે આપણે સમજીશું કે કયા પ્રાણી કયા જૂથની અંદર સમાવેશ થતો હોય છે. તો સૌ પ્રથમ જોઈએ આપણે તૃણાહારી પ્રાણીઓ. હવે મિત્રો આપણે કોષ્ટક 1.5માં જોયું અને તમે નજર ફેરવશો તો તમને ખ્યાલ આવશે મિત્રો કે ઘણા પ્રાણીઓ એવા છે કે જે ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરતા હોય. ઘણા બીજા પ્રાણીઓ પણ એવા છે કે જે ખોરાક તરીકે પ્રાણીઓનો ઉપયોગ કરતા હોય, એટલે કે પ્રાણી પેદાશોનો ઉપયોગ કરતા હોય. અને ઘણા બધા પ્રાણીઓ એવા પણ છે કે જે ખોરાક તરીકે વનસ્પતિ અને પ્રાણીઓ એમ બંનેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એના આધારે આપણે જોઈએ કે તૃણાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ અને મિશ્રાહારી પ્રાણીઓ કોને કહેવાય. તો સૌ પ્રથમ મિત્રો આપણે જોઈએ કે તૃણાહારી પ્રાણીઓ. તો આપણે મિત્રો જોયું કે જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ જ પેદાશોનો ઉપયોગ કરે છે એવા પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે. તો વનસ્પતિની પેદાશોનો ઉપયોગ કરતા હોય ખોરાક તરીકે એવા પ્રાણીઓનું ઉદાહરણ આપણને આપવાનું કે તો શું આવશે મિત્રો, તો કે ગાય છે, ભેંસ છે, બકરી છે. આ બધા પ્રાણીઓ ખોરાક તરીકે શેનો ઉપયોગ કરે છે, તો કે વનસ્પતિમાં. આપણે કીધું ને કે ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ ખોરાક તરીકે શું ઉપયોગ કરે છે, તો કે ઘાસ, સૂકું સૂકું ઘાસ, અનાજ વગેરે. તો એ બધી વનસ્પતિ પેદાશો છે. તો તૃણાહારી પ્રાણીઓ મિત્રો કોને કહેવાય, તો કે જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ ઉપયોગ કરે છે તેને તૃણાહારી પ્રાણીઓ. તૃણાહારી પ્રાણીઓ મિત્રો કોને કહેવાય, કે જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ પેદાશોનો ઉપયોગ કરે છે તેવા પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ગાય, ભેંસ, બકરી વગેરે. હવે મિત્રો આપણે ખ્યાલ આવ્યો હશે કે તૃણાહારી પ્રાણીઓ
કોને કહેવાય એ આપણે જોયું. હવે ત્યાર પછી આવે છે મિત્રો બીજું જૂથ કે માંસાહારી પ્રાણી. માંસાહારી પ્રાણીઓ કોને કહેવાય? જે પ્રાણીઓ ખોરાક તરીકે પ્રાણી પેદાશોનો ઉપયોગ કરતા હોય એવા પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે. એટલે કે ખોરાક તરીકે પ્રાણીઓ ઉપર આધાર રાખતા હોય, પ્રાણીઓને શિકાર કરી અને પોતાનો ખોરાક મેળવતા હોય તો એવા પ્રાણીઓનો શેમાં સમાવેશ થાય છે મિત્રો? માંસાહારી પ્રાણીઓમાં. ચાલો જોઈએ. જે પ્રાણીઓ ખોરાક તરીકે પ્રાણી પેદાશોનો ઉપયોગ કરે છે એવા પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ કહે છે. ઉદાહરણ તરીકે સિંહ, વાઘ વગેરે. ખરું ને મિત્રો? કે જે પ્રાણીઓ ખોરાક તરીકે પ્રાણી પેદાશોનો ઉપયોગ કરતા હોય તેવા પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે. દાખલા તરીકે સિંહ, વાઘ વગેરે જેવા પ્રાણીઓ. અને ત્રીજું જૂથ છે મિત્રો કે મિશ્રાહારી પ્રાણીઓ. મિશ્રાહારી પ્રાણીઓ કોને કહેવાય? કે એવા પ્રાણીઓ, કે કેવા પ્રાણીઓ કે જે ખોરાક તરીકે વનસ્પતિ પેદાશો અને પ્રાણી પેદાશો એમ બંને પેદાશોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તેવા પ્રાણીઓને મિશ્રાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે. ચાલો જોઈએ મિત્રો. જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ અને પ્રાણી પેદાશો એમ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેને મિશ્રાહારી પ્રાણીઓ કહી છે. હવે ઉદાહરણ દેવું હોય મિત્રો કે ઉદાહરણ તરીકે તમે શું કહી શકો મિત્રો કે એવા પ્રાણીઓ કે કેવા કે ખોરાક તરીકે વનસ્પતિ અને પ્રાણી એમ બંને પેદાશોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તો એ સ્પષ્ટ છે કે આપણું જ ઉદાહરણ આપણે આપીએ છીએ, આપણી આપી શકીએ છીએ કે આપણે ખોરાક તરીકે વનસ્પતિનો પણ ઉપયોગ કરીએ છીએ અને પ્રાણી પેદાશોનો પણ ઉપયોગ કરીએ. તો આપણે ખોરાકમાં અનાજ પણ ખાઈએ છીએ અને પ્રાણી પેદાશ એટલે કે કઈ તો કે દૂધ અલા સોરી હા દૂધ ઈંડા વગેરેનો પણ આપણે ખોરાક ખાઈએ છીએ. તો આપણું ઉદાહરણ પણ આપણે એમાં આપીએ છીએ. મનુષ્ય. તો મિત્રો આપણે ત્રણ જૂથમાં પ્રાણીઓના વર્ગીકરણ જોયા કે ત્રણ જૂથ કે ક્યાં ક્યાં તો કે તૃણાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ અને મિશ્રાહારી પ્રાણીઓ. હવે તૃણાહારી પ્રાણીઓ કોને કહેવાય, માંસાહારી પ્રાણીઓ કોને કહેવાય અને મિશ્રાહારી પ્રાણીઓ કોને કહેવાય તેના વિશે આપણે ચર્ચા કરી. હવે ત્યાર પછી જુઓ મિત્રો કે કોષ્ટક 1.6 જેમાં તમારે વર્ગીકરણ કરવાનું છે. એક કોષ્ટક બનાવી અને તેમાં પ્રાણીઓનું તમારે વર્ગીકરણ કરવાનું છે. હવે તમને મિત્રો હોમવર્કની અંદર કેટલાક પ્રાણીઓની નામની યાદી તૈયાર કરો.
હવે પ્રાણીઓના નામની યાદી તૈયાર કર્યા પછી તમારે તે પ્રાણીઓને ત્રણ જૂથની અંદર વર્ગીકૃત કરવાના છે. તો કે કયા ત્રણ જૂથ? તો કે તૃણાહારી પ્રાણી, માંસાહારી પ્રાણી અને મિશ્રાહારી પ્રાણીની અંદર તમારે એને વર્ગીકૃત કરવાના રહેશે. તો આપણે જાણીએ છીએ કે આપણામાંથી ઘણા લોકો એવા હોય છે કે જેને પૂરતો ખોરાક મળતો નથી. દેશમાં ખોરાકનું વધુ ઉત્પાદન થઈ શકે તે માટેના ઉપાયો આપણે શોધવાની જરૂર છે. એટલું જ નહીં, આ ખોરાક દરેકને સરળતાથી ઉપલબ્ધ થાય તેની ખાતરી પણ કરવાની છે. તો અહીંયા આપણો પાઠ મિત્રો પૂર્ણ થાય છે. તો આપણે અત્યારે જોયું કે પ્રાણીઓને ત્રણ જૂથની અંદર વર્ગીકૃત કર્યા. કયા ત્રણ જૂથ? તો કે તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારની અંદર આપણે વર્ગીકૃત કર્યા અને ત્રણેયની વ્યાખ્યા પણ આપણે જોઈ અને એના ઉદાહરણ પણ આપણે આપ્યા છે. હવે તમારે મિત્રો પ્રાણીઓના નામની યાદી તૈયાર કરી અને તેને તમારે ત્રણ જૂથની અંદર વર્ગીકૃત કરવાના રહેશે. જે તમારે હોમવર્કની અંદર લખવાનું રહેશે. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે મિત્રો. નમસ્કાર.